एक तरफ सरकार सिंचाई માટે अनेक डेम ભરવાની વાત કરે છે અને બીજી તરફ વંથલી તાલુકામાં આવેલ ઓસત વિયર શાપુર ડેમનું રિપેરિંગ કામ છેલ્લા 20-20 વર્ષથી રગસિયા ગાડાની જેમ ચાલી રહ્યું છે અને જેના કારણે સરકારની તિજોરીમાંથી અધધત 51 કરોડ રૂપિયાનું આંધાણ થઈ ગયું છે અને તેમ છતાં વંથલી તાલુકાના 25થી વધુ ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। जूनागढ़ जिल्लाना मंथली तालुकाना शापुर गाम पासे आवेला ओजत वियर डेमनुं हाल रिपेरिंग काम चालू रह्युं छे। छेल्ला 20 वर्षथी आ डेमना अनेक वखत रिपेर करवाना नाटक थया छे। 1999 बनेला डेम बनावा सहित रिपेरिंगमां सिंचाई विभागे आ दिन सुधीमां 51 કરોડનું આંધણ કરી નાખ્યું છે। ડેમના રિપેરિંગ કામમાં તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું, આથી કંટાળેલા વંથલી તાલુકાના લોકોએ ડેમ સાઇટ પર હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી ડેમના કામમાં ઢીલી નીતિ અપનાવાઈ રહી છે। આજે અમે વંથલી તાલુકાના લુસાડા સહિત 22-25 ગામના માણસો, મોટા કાજલિયારા સહિત આજુબાજુના તમામ ગામના ખેડૂતોને સાથે રાખી અને શાપુરના ઓજત વીર ડેમ ઉપર જાત નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અને આ ડેમની અંદર 51 કરોડ રૂપિયા જેવી માલમત રકમ આપવા છતાં 2098 આ ડેમ મંજૂર થયો હતો। અત્યારે 2019 આવવાની તૈયારી છે, ત્યાં સુધીમાં આ ડેમમાં પાણી ભરાણું નથી। કોન્ટ્રાક્ટરો અધિકારીઓની મિલીભગતથી અને રેતી સોરીમણા માફિયાઓથી આ ડેમને પાણીથી ભરવામાં આવતું નથી, વારંવાર તોડી નાખવામાં આવે છે। એના દ્વારા ખેડૂતોને સિંચાઈના પાણીની તેમજ ગામને પીવાના પાણી માટેની મોટી મુશ્કેલી પડે છે। જો આ ડેમ વહેલાસર પૂરો કરવામાં આવે અને પાણીથી ભરવામાં આવે તો આજુબાજુના 25 ગામોને આનો લાભ મળે એમ છે। જો આ વહેલી તકે કરવામાં નહીં આવે તો ખેડૂતો વંથલી તાલુકાના 47 ગામના ખેડૂતો રોડ ઉપર આવી રસ્તા રોકો આંદોલન કરશે તેમજ ધરણા કરશે અને એ છતાં આનો નિર્ણય નહીં આવે તો જલદ આંદોલન કરવાની ફરજ પડશે। વંથલીના શાપુર પાસે આવેલા ઓજત વિયર ડેમ આ તાલુકાના 24થી વધુ ગામની જીવાદોરી સમાન છે। આ પંથકમાં ખાસ કરીને કેસર કેરીનો બાગાયત સહિત કપાસ અને મગફળીના પાક લેવાય છે। ખેડૂતોની માંગ છે કે ઝડપથી આ યોજના સાકાર થાય તો ખેડૂતોની રાહત થાય। સિંચાઈ વિભાગના અધિકારીઓ ખેડૂતોના આક્ષેપ સામે લૂલો બચાવ કરી રહ્યા છે। તંત્રના મતે 1998 આ યોજના 1999 સાકાર થઈ હતી। સરકારી તંત્રના અધિકારીઓના મતે યોજના સાકાર થયા પછી દરવાજાને લઈને અને અન્ય કારણોસર આ ડેમના દરવાજા સહિત રિપેરિંગ કામ અટવાયું છે। હવે એપ્રિલ 2019 સુધીમાં આ ડેમનું કામ પૂર્ણ થઈ જશે। આ ડેમ 1999 બન્યો હતો, ગોડબોલે પ્રકારના દરવાજા લગાડવામાં આવ્યા હતા, પણ ત્યારબાદ દરવાજામાં માઇનોર મિસ્ટેકને કારણે રિપેરિંગ આમતેમ ચાલુ રહ્યું। પછી સરકારશ્રી દ્વારા આ દરવાજા દૂર કરી વર્ટિકલ લિફ્ટ પ્રકારના દરવાજા મૂકવાનું આયોજન થયું। આ કામ જે ચાલુ છે તે 2017 ફેબ્રુઆરી 2017 કામ ચાલુ થયું હતું, પણ નદીમાં પાણી હતું એટલે કામ ધીમે ધીમે ચાલુ થયું। એપ્રિલ 2017 આ કામનું કોંકડી કામ ચાલુ થયું, ત્યારબાદ જૂન જુલાઈ 2017 નદીમાં પાણીનો પ્રવાહ આવતા કામ બંધ થયેલું હતું। ત્યારબાદ ફેબ્રુઆરી 2018 ફરીથી એજન્સી દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું હતું, જે સિઝન 2018 વરસાદની જુલાઈ 13 અને 14 તારીખે નદીમાં પાણી આવતા ફરીથી કામ બંધ થયેલ હતું। 15 જુલાઈના રોજ અતિ ભારે પ્રવાહ આવ્યો હતો, ત્યારબાદ નદીમાં કન્ટિન્યુઅસ પ્રવાહ ચાલુ હતો, જે ઓક્ટોબર નવેમ્બર હમણાં જ 2018 પાણી સુકાતા હાલ એજન્સીના માણસો આવી ગયા છે અને કામ ફરીથી શરૂ કરવામાં આવેલ છે। આ કામ એજન્સી દ્વારા માંગેલ વધારાની સમયમર્યાદા એપ્રિલ 2019 સુધીની છે, ત્યાર સુધીમાં સિવિલ વિંગનું કામ પૂર્ણ કરવાનું આયોજન છે, ત્યારબાદ મિકેનિકલ વિભાગ દ્વારા વર્ટિકલ લિફ્ટ દરવાજા પ્રકારના દરવાજા લગાવવામાં આવશે। સાહેબ અત્યાર સુધી કેટલો ખર્ચ થયો છે રિપેરિંગમાં? રિપેરિંગમાં ભાઈ પૂરે ના જોવું પડે, બધું જોવું પડે ને। અંદાજિત કેટલો ખર્ચ? અંદાજિત ના હોય, આમ એક્ઝેક્ટ ફિગર જોવો હોય તો એટલો જોઈને બધું મળશે ને, અત્યારે ના હોય, 20 વર્ષ થયા નિખિલ પંડ્યા સાથે વનરાજ ચૌહાણ, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।